राजनीति में बधुं शक्य छे अने लोकसभा चूंटणी में गुजरातनी अंदर आम आदमी पार्टी अने कांग्रेस आ बन्नेनुं गठबंधन लगभग फाइनल थई गयुं छे। आम आदमी पार्टी बे बैठकों भरूच अने भावनगर ऑलरेडी आ बन्नेना उम्मेदवारो जाहेर थई चूक्या छे। चैतर वसावा भरूचथी मैदान में है और भावनगरथी उमेश मकवाणा आ बन्ने धारासभ्यनी लोकसभा आम आदमी पार्टी लड़ावानी छे, नाम जाहेर थई गया छे। हवे दिल्ली में गठबंधननी फाइनलनी शक्यताओ छे, बधुं जे थई गयुं पंजाब में नथी करवाना ए लोको। पण मूळ जे गुजरातनी वात छे, आपणे गुजरात पर जे वातो करी रह्या छे एमां एक वात फिक्स थई रही छे कि तमे जुओ कि गुजरात विधानसभानो सिनारियो जोशो तो जे डेमेज थयुं हतुं ए कांग्रेस डेमेज थयुं। भारतीय जनता पार्टी ना जे वोट जे छे ए डेमेज थया ज नथी, एने तो एनथी वधारे वोट शेर मळ्यो छे। तो जे मुश्किली पड़ी थी कांग्रेस वोट बैंक पर वधारे सौथी वधारे पड़ी थी। हवे आप जुओ के भरूच बैठक आम तो आजे पण कोई व्यक्ति गुजरात में ज्यारे द्वार खुलशे 26 से 26 में तो भाजप आसानी थी 26 से 26 बैठकों जीती जशे ए प्रकारनी हाल तो पूरेपूरी शक्यताओ है। पण आ परिस्थिति नी वच्चे पण तमे जो भरूचनी अंदर चैतर वसावानी जे लड़ाई जे छे ए सतत लड़ाई रह्या छे अने एक वात मानवामां आवी रही छे के मुमताज पटेल जे अहमद पटेलना दीकरी जे छे ए थोड़ीक नाराजगी एमनी सामे आवी रही छे के त्यांथी कांग्रेसनी एक सीट हती, कांग्रेस अहींया टिकीट आपे छे, लास्ट समय पण मुस्लिम समाजवामांथी अहींया टिकीट अपाई हती, आ वखते पण गठबंधन ना थवुं जोईए। अहमद पटेलनी आ लेगेसी छे आ विस्तार, तो गठबंधनमां अहींया आ भरूचनी सीट ना आपवामां आवे। अने मूळ जे वात जे छे के अहींयाथी मुमताज पटेले बहु मेहनत करी हती ए प्रकारनी, तो मुमताज पटेल नाराज होवानी शक्यताओ जोवामां आवी रह्या छे। हवे जोईए छे कि नाराजगी दूर थाय छे के पछी कोई बीजी सीनारियो सर्जाय छे तो आवनारा समय पर छे। पण भरूच पर चैतर वसावा दमखमथी लड़ी रह्या छे, एक जेलमां पण गया अने पछी जे रीतनी लड़ाई लड़ी रह्या छे मजबूताई साथे आगळ वधी रह्या छे। હવે કોંગ્રેસને એનો સાથ મળશે, જોઈએ છે કે વોટ તબદીલ થાય છે કે નથી થતા એ આવનારો સમય કહેશે। પણ વિધાનસભામાં તમે જુઓ તો ડેમેજ મોટા ભાગે કોંગ્રેસ થયું, કોંગ્રેસના વોટ અડધા આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા હતા અને આ પરિસ્થિતિમાં ત્યાં લોકસભા છે, અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ કેપ્ટન છે, ખુદ એ અહીંયા લડાઈ લડી રહ્યા છે। તો ગુજરાતમાં કોઈ બી વ્યક્તિને તમે કહેશો તો એમ જ કહેશે કે 26 માંથી 26, આજે પણ બધા જ એમ કહેશે 26 માંથી 26। પણ આ ગઠબંધન શું લોકસભામાં કંઈ કરી શકે છે, અથવા જે આ ભારતીય જનતા પાર્ટી માની રહી છે કે 5 લાખની લીડથી અમે જીતવા જઈ રહ્યા છે, એ 5 લાખની લીડમાં શું આ ગઠબંધન ડેમેજ કરશે, આટલો જ સવાલ છે। બાકી હાર કોની થવાની છે, જીત કોની થવાની છે, બધાની ખબર છે। એકમાત્ર કોઈ એક જે બેઠક જે છે 26 માંથી, કારણ કે 24 કોંગ્રેસ લડવાનું છે, 2 આમ આદમી પાર્ટી લડવાનું છે, તો એક જ એવી બેઠક જે છે એ સૌથી વધારે ચર્ચાસ્પદ રહેવાની છે, અત્યારથી ચાલુ થઈ ગઈ છે, અને એ છે ભરૂચની। ભરૂચમાં મનસુખ વસાવા અને ચેતર વસાવાની લડાઈ જગજાહેર છે, હાલાકી આ વખતે ભાજપ લગભગ નવો કોઈ ચહેરો અહીંયા લાવવાની વિતરણમાં પણ ચાલી રહી છે। તો આ નવો ચહેરો કોણ હશે અને ભરૂચની અંદર શું કરશે, કારણ કે એક જ બેઠકની ચર્ચા છે, બાકી બધી બેઠકો પર તો તમે જુઓ કે લગભગ સિનારિયો ફિક્સ જ છે કે ભારતીય જનતા પાર્ટી જીતી જશે, અને જે રીતનો માહોલ પણ બન્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે કોઈ બી વ્યક્તિ એમ કહેશે કે લોકસભામાં કોણ જીતી રહ્યું છે, તો આરામથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, કારણ કે વિધાનસભા અને આ તો લોકસભા છે। પણ આ ગઠબંધન હવે શું કરે છે, શું હજુ પણ આ ગઠબંધનની જે લડાઈઓ ચાલતી હતી, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજા અને ત્રીજામાં લડી રહ્યા હતા અને હવે આ ગઠબંધન થયું છે, તો લોકો શું એને સ્વીકારશે ખરા, આ એક મોટો સવાલ ત્યાં બનીને ઊભો રહેશે। શું લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વોટર શું એ જ ઉમેદવારને, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જ વોટ આપશે, આ એક મોટો સવાલ છે, અને સવાલોની વચ્ચે હવે જોઈએ છે, કારણ કે જ્યારે બે સાથે મળી લડે ત્યારે એ મજબૂતાઈ દેખાતી હોય છે, એ વિધાનસભામાં જલ્દી રિફ્લેક્ટ થતી હોય, જો વિધાનસભામાં ગઠબંધન થયું હોત તો થોડી ઘણી સીટો આ બંને ગઠબંધનને મળી હોત। પણ હવે જોઈએ છે કે આ જે ગઠબંધનમાં છે એ કઈ સીટ ઉપર સૌથી વધારે રોમાંચક રહેશે। હું માનું છું કે ભરૂચની જે સીટ છે એ છેક સુધી રોમાંચક રહેશે, એમાં જરાય અતિશયોક્તિ નથી, બાકી બધું પરિણામ જે છે એ ક્લિયર કટ છે। હવે જોઈએ છે કે શું થાય છે, ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને શું કરે છે એના ઉપર સૌની નજર રહે છે।